અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગ્રામજનો સેવાનો કઈ રીતે લાભ લઈ શકે તેની માહિતી આપવામાં આવી હતી. વાઘોડિયાના લીમડી ગામે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકાર મામલતદાર તેમજ તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ પર જ લાભાર્થીને સીધો ફાયદો થાય તેવા ઉદ્દેશથી ગ્રામ્ય લેવલે સીધા જ ઘર આંગણે લાભાર્થીઓને ફાયદો થાય તેવા આશયે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લીમડી ગામ તેમજ અન્ય ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉજ્જવલ યોજના અંતર્ગત 47 જેટલા લાભાર્થીઓને ગેસના બાટલાનું સગડી સહિત વિતરણ કરવામાં આવ્યું હતું તથા જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં તેઓના હસ્તે રાંધણ ગેસ કીટનું પણ વિતરણ કરતા લાભાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર કચેરી તેમજ તાલુકા કક્ષાની કચેરીને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા યોજવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આગળ વાત કરીએ તો દાર્જિલિંગમાં હિંસાની આગ ભડકી છે ત્યારે આ ઘટના પર પશ્ચિમ બંગાળની સરકારના વલણથી સરકાર પર ગૃહ મંત્રાલય નારાજ થયું છે, જેને લઈ ગૃહ મંત્રાલય અર્ધસૈન્ય દળની 4 કંપની મોકલવાનો નિર્ણય હાલ સ્થગિત કર્યો છે. દાર્જિલિંગમાં હિંસા મામલે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ મંગાવવાના 1 સપ્તાહ બાદ પણ ગૃહ મંત્રાલય રિપોર્ટ મળ્યો નથી, જેથી ગૃહ મંત્રાલય અર્ધસૈનિક દળની 4 કંપની મોકલવાનો નિર્ણય હાલ સ્થગિત કર્યો છે. હાલ પશ્ચિમ બંગાળમાં અર્ધસૈનિક દળોની 10 કંપની કાયદા વ્યવસ્થા પર રાજ્ય સરકારની મદદ માટે પશ્ચિમ બંગાળમાં છે. રાજ્ય સરકારે વધુ 4 અર્ધસૈનિક દળની કંપનીની માંગ કરી છે, જેથી દાર્જિલિંગમાં શાંતિ સ્થાપિત કરી શકાય. 19 જૂને થનારી ત્રિપક્ષીય વાતચીતની બેઠક માટેનો પ્રસ્તાવ પણ રાજ્ય સરકારે રદ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ગોરખા જનમુક્તિ મોરચાના નેતાએ દિલ્હીમાં ગૃહપ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી તેમજ પોતાની માંગને લઈને કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલ અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલ અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. અમિત શાહ અત્યારે નારણપુરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેમજ લાંબા સમયથી તેઓ વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવી અટકળો ચાલી રહી હતી, ત્યારે આ અટકળોની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે. જો કે ગુજરાતમાં ખાલી પડેલ 3 રાજ્યસભાના સાંસદોની બેઠક પરથી અમિત શાહ રાજ્યસભાની ચૂંટણી લડશે કે નહીં તે સંબંધિત પ્રશ્નોના જવાબમાં રૂપાણીએ મૌન સેવ્યું હતું. રૂપાણીના આ મૌનને સૂચક માનવામાં આવી રહ્યું છે અને અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડવાના નથી ત્યારે તેઓ રાજ્યસભાની ચૂંટણી લડીને સાંસદ બને તેવી અટકળો પ્રબળ બની છે. સરકારના ત્રીજા વર્ગના કર્મચારી એમને દરેક વિભાગના એમને હવેથી 2 બેડરૂમ હોલ કિચન એ પ્રાપ્ત થશે, કારણ કે આપણે ત્યાં સંયુક્ત પરિવાર એક ભાવના છે. એમના પિતાજી, એમના છોકરાઓ આ બધા લોકો કુટુંબમાં સાથે રહેતા હોય છે, માટે 2 બેડરૂમ એમને પણ મળે એ પ્રકારની પણ જાહેરાત આજે મેં કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો ચીનના કિન્ડર ગાર્ડન શહેરમાં એક સ્કૂલના ગેટ પાસે થયેલા વિસ્ફોટમાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ચીનથી આવી રહેલા સમાચાર અનુસાર કિન્ડર ગાર્ડન શહેરમાં સ્કૂલના ગેટ પાસે મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ 50થી વધારે લોકો ઘાયલ થયા છે, જેમાં શાળાના બાળકોનો પણ સમાવેશ થાય છે. વિસ્ફોટ સાંજે 4:50 થયો હતો. હજી સુધી તે પણ સ્પષ્ટ થઈ શકી નથી કે વિસ્ફોટ કઈ રીતે થયો. મળતી માહિતી અનુસાર જ્યારે વિસ્ફોટ થયો ત્યારે બાળકોના માતા પિતા સ્કૂલના ગેટની બહાર ઊભા હતા. નજરે જોનારા લોકોના અનુસાર આ વિસ્ફોટ સાંજે 5 થયો છે. આ વિસ્ફોટ એક ફૂડ વેન્ડર પાસે થયો છે અને તેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ જણાવ્યું કે આ વિસ્ફોટ પૂર્વી ચીનના જિયાંગસુ પ્રાંતના ફેંગજિયાનમાં થયો છે. ચીનના આ વિસ્તારમાં પહેલાં પણ આ પ્રકારનો હુમલો થઈ ચૂક્યો છે, જો કે હજુ સુધી કોઈ સંગઠને આની જવાબદારી લીધી નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં શહેરના તમામ બ્રિજ પર લોખંડની જાળી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે મુજબ 5 બ્રિજ પર જાળી લગાવવા માટે કુલ 75 લાખ રૂપિયાનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના તમામ બ્રિજ પર લોખંડની જાળી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શહેરના કુલ 7 બ્રિજ પૈકી 2 બ્રિજ પર પહેલાથી જ લોખંડની જાળી લગાવવામાં આવી છે, જ્યારે બાકીના 5 બ્રિજ પર જાળી લગાવવા માટે કુલ 75 લાખ રૂપિયાનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી સુસાઇડ પોઈન્ટ બની ચૂકી છે. છેલ્લા 1 વર્ષમાં 139 લોકોએ સાબરમતી નદી પર આવેલા બ્રિજ પરથી પડતું મૂક્યું છે, જે પૈકી 110 લોકોના મોત થયા છે. ત્યારે સાબરમતી નદીમાં કૂદીને વધતી જતી આત્મહત્યાઓની ઘટનાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના બાકીના 5 બ્રિજો પર લોખંડની જાળી લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ બ્રિજમાં આંબેડકર બ્રિજ, સરદાર બ્રિજ, ગાંધી બ્રિજ, દધીચી બ્રિજ અને સુભાષ બ્રિજનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ આ બ્રિજ પર લોખંડની જાળી લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે, જ્યારે અત્યારે નહેરુ બ્રિજ અને એલિસ બ્રિજ પર લોખંડની જાળી લગાવવામાં આવી છે. ફાયર બ્રિગેડનું કહેવું છે કે આ બંને બ્રિજ પર લોખંડની જાળી લગાવવામાં આવ્યા બાદ આ બ્રિજ પરથી આત્મહત્યાનો કોઈ બનાવ સામે આવ્યો નથી. ત્યારે આગામી દિવસોમાં અન્ય બ્રિજ પર પણ લોખંડની જાળી લગતા આત્મહત્યાના બનાવને ચોક્કસ અટકાવી શકાય તેવી આશા ફાયર બ્રિગેડ વ્યક્ત કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. વધુમાં વાત કરીએ તો વડગામના મુક્તેશ્વર મઢના વિવાદાસ્પદ સાધ્વી જયશ્રીગીરી ફરાર સાથે 48 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં હજી તેનો કોઈ જ અતોપતો લાગ્યો નથી, ત્યારે હવે સાધ્વી જયશ્રીગીરી ગુજરાત છોડી ગઈ હોવાની અટકળો પ્રબળ બની છે. વડગામના મુક્તેશ્વર મઢના વિવાદાસ્પદ સાધ્વી જયશ્રીગીરીને ફરાર થઈ 48 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં હજી તેનો કોઈ જ અતાપતો લાગ્યો નથી. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાધ્વીને શોધવા માટે આકાશ પાતાળે કરી રહી છે, જોકે તેમ છતાં સાધ્વીનું કોઈ પેગેરું હજુ સુધી મળ્યું નથી, જેના પગલે સાધ્વી જયશ્રીગીરી ગુજરાત છોડી ગઈ હોવાની અટકળો પ્રબળ બની રહી છે. ક્રાઇમ બ્રાન્ચની આશંકા છે કે સાધ્વી રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં છુપાયેલ હોઈ શકે છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે. આ દરમિયાન આજે ગુજરાત હાઈકોર્ટમાં સાધ્વી જયશ્રીગીરી દ્વારા દાખલ કરવામાં આવેલ કાયમી જામીન અરજી મુદ્દેની સુનાવણી ટળી છે. હાઈકોર્ટમાં આજે સાધ્વી જયશ્રીગીરીના વકીલે જણાવ્યું હતું કે પોલીસ ખોટા આક્ષેપો કરીને તપાસને અન્ય માર્ગે વાળવા પ્રયત્નો કરી રહી છે, જોકે હાઈકોર્ટે આજે સુનાવણી ટાળી દેતા હવે વધુ સુનાવણી 27 જૂનના રોજ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટમાંથી 10 દિવસના પેરોલ મળ્યા બાદ સાધ્વી જયશ્રીગીરી બુધવારે સાંજે હિમાલયા મોલ આગળથી પોતાના એડવોકેટની ગાડીમાં બેસી ફરાર થઈ ગઈ હતી. આ મામલે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં સાધ્વીના 2 એડવોકેટ અને 4 પોલીસકર્મીઓ મળી કુલ 6 લોકોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ તમામ પોલીસકર્મીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી, જોકે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી દીધા છે. રિપોર્ટ CN24 ન્યૂઝ. કાળા નાણાના શહેનશાહ મનાતા હસન અલીની સીબીઆઈએ ફરી પૂછપરછ હાથ ધરી છે. હસન અલી પર કરોડો રૂપિયાનું કાળું નાણું વિદેશી બેંકોમાં જમા કરાવવાનો આરોપ છે. હાલ આ મામલે સીબીઆઈ તેમજ ઈડી બંને તપાસ કરી રહ્યા છે. કાળા નાણાના શહેનશાહ મનાતા હસન અલી સીબીઆઈએ નવેસરથી પૂછપરછ શરૂ કરી છે. હસન અલી પર કરોડો રૂપિયાનું કાળું નાણું વિદેશી બેંકોમાં જમા કરવાનું અને તપાસ અધિકારીઓને જંગી લાંચ આપી તેમાંથી છટકી જવાનો આરોપ છે. આ મામલામાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર બંને તપાસ કરી રહ્યા છે. કાળા નાણાના બાદશાહ હસન અલી સીબીઆઈ તેમજ ઈડી દ્વારા ફરી પૂછપરછ હાથ ધરાય છે. હસન અલી પર 70,000 કરોડ આવકવેરો ચૂકવવાની નોટિસ તો ફટકારી છે, પરંતુ તેના વિદેશ ખાતાઓની હજુ સુધી યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નથી. હસન અલી વિરુદ્ધ સીબીઆઈએ માત્ર જાલી પાસપોર્ટનો કેસ દાખલ કર્યો છે અને આ કેસના આધારે સ્વિટ્ઝર્લેન્ડ અને અન્ય દેશોને તેના ખાતાની સંપૂર્ણ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. પાછળથી એવું જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે કે હસન અલી વિરુદ્ધ કંઈ જ મળ્યું નથી. 8 વર્ષની અંદર હસન અલી વિરુદ્ધ ઇન્કમટેક્સની બાકી નીકળતી 70,000 કરોડની રકમ ઘટાડીને 3,000 કરોડ કરી દેવામાં આવી છે. સીબીઆઈ પાસે હવે સ્વિટ્ઝર્લેન્ડની યુએસબી બેંકના એ અધિકારીઓ અંગે વિસ્તૃત જાણકારી મળી છે, જેમણે ભારત આવી હસન અલીને ખાતા ખોલવા અને ₹1,00,000 કરોડથી વધુ રકમ જમા કરવા મદદ કરી હતી. સાથે જ એ વાતનો પણ પર્દાફાશ થયો છે કે ઇન્કમટેક્સ વિભાગ, ઈડી અને સીબીઆઈના કયા કયા અધિકારીઓએ લાંચ લઈ એ વખતે હસન અલીને બચાવવામાં મદદ કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આ સાથે બુલેટિનમાં હાલ સમય થયો છે એક વિરામનો, જોઈએ કેટલાક મહત્વના સમાચાર વિરામ બાદ. આવી રહ્યા છે જગતના નાથ,
જય રણછોડના ગુંજશે નારા, ચારે કોર છવાઈ રહેશે ઉમંગની છો, રથ ઉપર સવાર થઈ આવશે આપણા આંગણે. જો રથયાત્રાની એક એક પળ CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર. માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ. બાદ આપનું પુનઃ સ્વાગત છે. તો વાત કરીએ અમદાવાદમાં વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એક પબ્લિક લિમિટેડ કંપની છે જે નેશનલ હાઉસિંગ બેંક સાથે હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન સાથે જોડાયેલી છે અને પાન ઇન્ડિયા પ્લેયર બનવા માટે યોજના ધરાવે છે. અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે વિશાળ તકો અને સંભવિત સોશિયલ ઇમ્પેક્ટને નજરમાં રાખી તથા માર્કેટમાં સર્જાયેલી ડિમાન્ડને લક્ષ્યમાં રાખીને કંપનીના મેનેજમેન્ટ દ્વારા બિઝનેસ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જેમાં પ્રોફેશનલી સંચાલિત હાઉસિંગ ફાઇનાન્સ કંપની આગામી 5 વર્ષમાં ₹10,000 કરોડ બિઝનેસનું આયોજન ધરાવે છે. આ લક્ષ્ય ટિયર 1, 2, 3 અને 4 માર્કેટ્સ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પોતાની ઉપસ્થિતિ સાથે અફોર્ડેબલ હાઉસિંગ કસ્ટમર સેગમેન્ટ્સમાં લોન આપીને પ્રાપ્ત કરવાની યોજનામાં છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંદીપ મેનને કહ્યું હતું કે કંપની ટેકનોલોજી ઉપર ઊંડું લક્ષ્ય ધરાવે છે અને તે માને છે કે ટેકનોલોજી અને તેના ટેલેન્ટ પૂલ માર્કેટમાં એક નવા પરિવર્તન માટેના પરિબળો સાબિત થશે. એસ્પિરેશન હૈ કે હમ આમ આદમી કો લોન દે. ઓર જો આપકા સવાલ થા કે બિઝનેસ લોન હમ ઉન લોગો કો દેતે હૈ જિનકે પાસે એક ઘર હોગા ઓર ઉનકા બિઝનેસ અગર ઉનકો બડા કરના હૈ, માન લીજીએ એક છોટા દુકાન હૈ ઉનકા ઓર એક દુકાન ઓર લેની હૈ યા કોઈ ઓર કામ કરના હૈ, તો ઉનકો હમ પ્રોપર્ટી કે અગેન્સ્ટ લોન દેતે હૈ. ઓર ઉસમે ફાયદા ક્યા હોતા હૈ, અગર કિસી સાહુકાર સે લોન લિયા યા કિસી ઓર છોટા બિઝનેસ લોન લિયા, તો વો 2-3 સાલ 4 સાલ મે ભરના પડતા હૈ ઓર વો કિસ્ત બહોત બડી હો જાતી હૈ. તો હમ જો લોન દેતે હૈ ઘર કે અગેન્સ્ટ જો લોન દેતે હૈ ઉસમે 10 સાલ 8 સાલ 11 સાલ 12 સાલ મે ભર સકતે હૈ, તો વો એક એડવાન્ટેજ હોતા હૈ કસ્ટમર કો. ઓર હમ કસ્ટમર કા બિઝનેસ સમજ કે ઉસકા જો એન્ડ યુઝ હૈ વો સમજ કે ઉસ તરહ કા લોન દેતે હૈ કે ઉસકો સહૂલિયત હો કે ઉસકા કામ બડે. ઓર અગર ઉસકે ફેમિલી મે 2-3 લોગ હો જો કમાતે હો તો ઉનકા કમ્બાઇન્ડ ઇનકમ લે લેતે હૈ જો સબ લોગ નહીં કરતે. સો જિન આમ આદમી કો 70% જો આમ આબાદી હૈ ઇન્ડિયા મે ઉનકો હોમ લોન નહીં મિલતા. કંપની મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ બોર્ડ ઓફ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પીએચ રવિ કુમાર, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંદીપ મેનન તથા પ્રોડક્ટ સ્ટ્રેટેજી બિઝનેસ પરફોર્મન્સ એનાલિટિક્સના વડા સુજય પાટીલ કરી રહ્યા છે. કંપની પાન ઇન્ડિયા સુધી વિસ્તરણની યોજના ધરાવે છે અને તે ભારતમાં 8 રાજ્યોમાં પોતાના શાખાઓ ધરાવે છે. કંપનીની 4 ફેબ્રુઆરી 2005 રોજ કંપની એક્ટ 1956ની જોગવાઈઓ અનુસાર અસ્તિત્વમાં આવી છે. VHFC પ્રારંભિક રીતે સેલ્ફ એમ્પ્લોયડ સેગમેન્ટમાં ડાયરેક્ટ હાઉસિંગ ફાઇનાન્સ માટે કાર્યરત હતી. મલ્ટીપલ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ કે CEO હું ઓર હમ વાસ્તુ કંપની મે ઇન્વેસ્ટ કિયે હુએ હૈ, ઉનકે હમ શેર હોલ્ડર હૈ ઓર હમ હમારા કામ એ હૈ કે હમ કંપની મે શેર્સ ખરીદતે હૈ લેકિન માર્કેટ મે નહીં ખરીદતે, પ્રાઇવેટ કંપનીઝ મે ખરીદ કે કંપનીઓ કો બડા કર. ફેમિલી મે 2-3 આદમીઓ કા ઇનકમ કો મિલા કે જીતના લોન હમ દે સકતે હૈ વો ગિન કે દેના હોતા હૈ, ઉન તરીકે કે ઉસ તરીકે કે કસ્ટમર્સ કો વાસ્તુ લોન દેગા જો જિસકે વજહ સે ઉનકા જો લાઈફ કા ઈચ્છા હૈ ઘર બનાને કા વો પૂરા હો સકતા હૈ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. આગળ વાત કરીએ તો મોરબી જિલ્લાના 125 જેટલા ગામના ખેડૂતો કેનાલમાં પાણી છોડી વાવેતર તની છૂટ આપ્યા બાદ અચાનક પાણી બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. મોરબી જિલ્લાના 125 જેટલા ગામના ખેડૂતો કેનાલમાં પાણી છોડી વાવેતરની છૂટ અપાયા બાદ અચાનક પાણી બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. સાંસદ કુંવરજીભાઈ બાળિયાના જણાવ્યા મુજબ આ 125 જેટલા ગામના ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. મુરજાતી મોલાતને પાણી નહીં મળતા આ ખેડૂતો આંદોલનનો રસ્તો અપનાવવાના મૂડમાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક જરૂર પગલાં નહીં લેવામાં આવે તો ગુજરાતમાં સૌથી મોટું ખેડૂત આંદોલન થશે.
આંગે તેઓએ જણાવેલી વિગત મુજબ મોરબી જિલ્લાના બાવળિયાવાડી કેનાલજની આસપાસ મોરબી માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોની જમીનો આવેલી છે. અગોતરા વાવેતર માટે આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, તેમજ ખેડૂતોને વાવેતર કરવાની છૂટ પણ આપવામાં આવી હતી, જે અંતર્ગત બેલા, ઘંટુ અને ભરતનગર વિસ્તારના કેનાલવાળા વિસ્તારોમાં બેલા અને ઘંટુ બંને મળીને આશરે 125 જેટલા ગામના ખેડૂતોએ મોટાભાગે મગફળી વગેરે કિંમતી બિયારણ સાથે વાવેતર કર્યું છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ વાવેતર કર્યા બાદ અચાનક છેલ્લા 8-10 દિવસથી કેનાલના પાણી બંધ કરી કેનાલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઈકને વાલા થવા માટે અને વાહવા કરવા માટે આ કેનાલનું પાણી બીજે ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે અને બીજે નર્મદા નીરના વધામણાની વાતો કરી કરોડોના ખર્ચ કરી પ્રજાને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ આ અંગે જે તે વિસ્તારના રાજ્ય સરકારના બેઠેલા મંત્રી અને ધારાસભ્યને સામૂહિક રીતે રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી પાણી પૂરું પડાયું નથી, જેથી આગામી સમયમાં જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ગુજરાતમાં સૌથી મોટું ખેડૂત આંદોલન થશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આગામી 25 જૂનના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. ભગવાન માટીના વાઘાથી લઈને તેમના શૃંગાર તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આગામી 25 જૂનના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. ભગવાન માટીના વાઘાથી લઈને તેમના શૃંગારની તૈયારી કરવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરાજજી અત્યારે મામાના ઘરે સરસપુર છે, જે 24 જૂનના રોજ નિજ મંદિર પરત ફરશે. ત્યારબાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે, જ્યારે 25 જૂનના રોજ પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહેંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. આ રથયાત્રાને લઈને અત્યારથી જ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની કવાયત શરૂ કરાઈ છે. રથયાત્રાના 22 કિલોમીટર લાંબા રૂટ પર 1500 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, તેમજ ત્યારથી સમગ્ર માર્ગ પર ડ્રોન કેમેરાની મદદથી મેપિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેની સીધી કનેક્ટિવિટી પોલીસ કમિશનર કચેરી ખાતે રહેશે, જેના આધારે કચેરી પરથી પોલીસ કર્મચારીઓને સંબંધિત સૂચનાઓ આપવામાં આવશે. તેમજ રથયાત્રાને લઈને દરિયાપુર અને શાહપુર કામચલાઉ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે. પોલીસે રથયાત્રાને લઈને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે, તેમજ SRPની ટીમ દ્વારા કોટ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર કોટ વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજીની આ 140મી ઐતિહાસિક રથયાત્રા નો પાવન ઉત્સવ છે. મંદિર દ્વારા પ્રતિવર્ષ થતી તમામે તમામ રથયાત્રાને લગતી સૌ તૈયારીઓ કરવામાં આવી છે. જે રીતે ઉપેણાની પ્રસાદ આપવામાં આવે છે, તો ઉપેણાની પ્રસાદી, મગની પ્રસાદી, ભગવાનના રથ રોગાન થઈ રહ્યા છે, ભગવાનના આભૂષણો, વસ્ત્રો, સૌ અલંકારો સૌ બની રહ્યા છે. અનેક રીતે રથયાત્રાને લગતી તમામે તમામ સૌ કાર્યવાહી મંદિર દ્વારા ચાલી રહી છે. એમને રીતે બી બહુ સુંદર સહયોગ મળ્યો છે મંદિરને. રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ અને સારી રીતે લોકો રથોત્સવ મનાવી શકે એ માટે કમિશનર સાહેબ દ્વારા અને CP સાહેબ દ્વારા પણ ખૂબ એવી મહેનત ને ખૂબ એમના પરિશ્રમ દ્વારા બંદોબસ્ત સારી રીતે ગોઠવવામાં આવશે, કોઈને કોઈ જાતની તકલીફ ના પડે એ રીતે સારી વ્યવસ્થા માટેની એમણે પણ ખૂબ તકેદારી રાખી છે. હા, એટલે આ ફેરીના એક વિશેષ શણગારમાં એક અમારા સેવકમાં દેસાઈ પરિવાર દ્વારા, રાજુભાઈ દ્વારા આ વસ્ત્રો બનાવાય છે, રવારી સમાજ દ્વારા. એટલે આ ફેરીનો ગોવાળના વેશમાં ભગવાનના દર્શનનો રથયાત્રાનો એ દિવસે ભગવાનના શણગાર ધરાવવામાં આવશે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ.
આવતીકાલથી બ્રિક્સ દેશના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં આતંકવાદનો મુદ્દો મુખ્ય બની રહે તેવી શક્યતા છે. ત્યારે ભારત તરફથી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાનો મુદ્દો ઉઠાવવામાં પણ આવ્યો છે. આવતીકાલથી બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આતંકવાદનો મુદ્દો મુખ્ય બની રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત પણ બ્રિક્સ દેશો વચ્ચે સહયોગ વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારત તરફથી આ બેઠકમાં વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ ભાગ લેવાના છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ભારત આ બેઠકના કુખ્યાત આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન દ્વારા ઉભા કરવામાં આવી રહેલા અવરોધનો મુદ્દો ઉઠાવી શકે છે. આ બેઠક પહેલાં ચીને સ્પષ્ટતા કરી છે કે બેઠકમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આતંકવાદનો સામનો કરવાની રણનીતિ પર ચર્ચા થશે. ચીનના વિદેશમંત્રીનું કહેવું છે કે બની શકે કે સભ્ય દેશોમાં આ મુદ્દે કેટલાક મતભેદ હોય, જોકે બેઠકમાં સાથે મળીને આ મતભેદો દૂર કરી સર્વસંમત રણનીતિ તૈયાર કરવા પ્રયત્ન કરાશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે જણાવ્યું હતું કે આતંકવાદને સમર્થન આપતા કોઈપણ પ્રયત્નોને અમે વિરોધ કરીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે આતંકવાદનો સામનો કરવા માટે અમારો સ્પષ્ટ દ્રષ્ટિકોણ છે. આતંકવાદ એ માનવતાનો સૌથી મોટો દુશ્મન છે. આતંકવાદને ડામવા માટે વૈશ્વિક પ્રયત્નો જરૂરી છે, જે માટે આ બેઠકમાં ચર્ચા થશે. ભારત તરફથી વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ આ બેઠકમાં ભાગ લેવાના છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના ભારતના પ્રયત્નોમાં ચીને ઉભા કરેલ અવરોધનો મુદ્દો ઉઠાવી શકે છે. આ ઉપરાંત ચીન દ્વારા NSCમાં ભારતના સભ્યપદ પર અટકાવવા સહિતના મુદ્દાઓ પર પણ રજૂઆત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્ર સરકાર નર્મદા નદી પર બનેલ સરદાર ડેમ પર બનેલ સરદાર સરોવર ડેમના 30 દરવાજા બંધ કરવાની મંજૂરી આપી દીધી છે. જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની ખાતે નર્મદા મૈયાની પૂજા કરીને ડેમના દરવાજાઓ સત્તાવાર રીતે બંધ કરાવ્યા હતા. અને આપને જણાવી દઈએ કે ડેમના દરવાજા બંધ થવાની ઘટનાએ ગુજરાત માટે ઐતિહાસિક મનાઈ રહી છે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ઐતિહાસિક સમય આખરે આવી ગયો છે. થોડો વિલંબ થયા બાદ પણ કેન્દ્ર સરકારે નર્મદા નદી પર બનેલ સરદાર સરોવર ડેમના 30 દરવાજા બંધ કરવાની મંજૂરી આપી દીધી છે. જેના પગલે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નર્મદા મૈયાની પૂજા કરીને ડેમના દરવાજાઓ સત્તાવાર રીતે બંધ કરાવ્યા હતા. ડેમના દરવાજા બંધ થવાની ઘટના એ ગુજરાત માટે ઐતિહાસિક મનાઈ રહેશે, કારણ કે આ ડેમના દરવાજા બંધ થવાથી હવે સરદાર સરોવર ડેમની કુલ સપાટી 138 મીટરની થઈ ગઈ છે, જેના કારણે ગુજરાતમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે તેવી આશા રખાઈ રહી છે. 138 મીટર સુધી ડેમમાં પાણીનો સંગ્રહ થતા ડેમમાં પાણીના લાઇફ સ્ટોરેજની ક્ષમતા 1.27 મિલિયન એકર ફૂટથી વધીને 4.73 મિલિયન એકર ફૂટ થઈ ગઈ છે. એટલે કે હવે પહેલાં કરતાં 4.46 ગણું વધુ પાણી ડેમમાં સ્ટોર કરી શકાશે, જેના કારણે ચોમાસા દરમિયાન સમુદ્રમાં વહી જતા લાખો લીટર પાણીને ગુજરાતના લોકોના ઉપયોગ માટે સંગ્રહી શકાશે. સરળ શબ્દોમાં કહીએ તો આ વધારાના પાણીથી રાજ્યની 6 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સગવડ મળી શકશે, તેમજ દરિયામાં વહી જતા પાણીને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને આપીને ગુજરાતમાં દુષ્કાળની સમસ્યાને ભૂતકાળ બનાવી શકાશે. આ ઉપરાંત 40% વીજ ઉત્પાદન વધારી શકાશે. નર્મદા ડેમ પર અત્યારે 1450 મેગાવોટના 2 પાવર હાઉસ છે, જેનાથી વીજ ઉત્પાદનની ક્ષમતા વધશે. મહત્વનું છે કે સરદાર સરોવર ડેમ પાછળ અત્યાર સુધી 41,000 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. 6.17 લાખ હેક્ટર જમીનમાં પાઇપલાઇનો અને નહેરો નાખવાની કામગીરી પૂરી થઈ ગઈ છે, જ્યારે હજી 4 લાખ હેક્ટર જમીનમાં નહેરો અને પાઇપલાઇન નાખવાની કામગીરી બાકી છે, જેને પૂર્ણ થતાં 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. જે પૂર્ણ થયા બાદ ગુજરાત સમગ્ર દેશમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે એક આગવું રાજ્ય બની ઉભરશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પોલીસે ગઈ રાતે વેચાણ કરવા આવેલા બનાવટી પિસ્તોલ સાથે સાપાવાડા કુકડિયા રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે એક કિસમ ગેરકાયદેસર પિસ્તોલ લઈ વેચાણ કરવા સાપાવાડા કુકડિયા રોડ પર આવવાનો હતો. રાત્રે પોલીસે ચેકિંગ હાથ ધરતા એક શખ્સની બનાવટી પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી. તે શખ્સની વધુ તપાસ હાથ ધરતા તેનું નામ વિક્રમસિંહ વિજયસિંહ ચૌહાણ હતું. આ ગેરકાયદેસર પિસ્તોલ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાની હતી ત્યારે આરોપીએ જણાવ્યું હતું કે MP બાજુના એક પકુડીવાળા પાસે વેચવા માટે લીધી હતી.
એસપી સાહેબ શ્રી સાબરકાંઠા નાઓની સૂચના અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખીને કાયદેસર કાર્યવાહી બાબતે સૂચના આપેલી, જે અનુસંધાને ડીવાયએસપી સાહેબ શ્રી કેજે ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ અને અમે પોલીસ સ્ટેશનના લોકો એ બાબતે વોચમાં હતા. એ દરમિયાન અમને બાતમી મળેલી કે એક વિક્રમસિંહ ચૌહાણ નામનો ઇસમ અમુક પ્રકારના કપડાં પહેરીને, અમુક પ્રકારના શૂઝને પહેરીને, એવું એક વર્ણન અમને બાતમી મળેલી, જેના આધારે અમે એ સાપાવાડા ત્રણ રસ્તા જે છે કકોડિયા જવાનો રસ્તો એ જગ્યાએ અમે ઇસમ હતો ને ત્યાંથી અમે એની પંચુની રૂબરૂમાં ધરપકડ કરેલી અને એની અટક કરીને એને જોતા એને શર્ટની અંદર પેન્ટમાં કમરના ભાગે પટ્ટાની અંદર ફિટ કરીને એક પિસ્ટલ ગેરકાયદેસર રીતે એને પોતાને છુપાવેલી હતી. એ બાબતે એના લાયસન્સ બાબતે પૂછતા એની જોડે એ બાબતે હથિયાર રાખવા માટેનું કોઈ લાયસન્સ હતું નહીં, તો એ બાબતે એને અટક કરીને આગળની ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. કેમેરામેન જય સુરતી સાથે પ્રફુલ બારોટ, CN24 ન્યૂઝ, ઈડન. ભારતમાં મોદી સરકાર દ્વારા જોરશોરથી સ્વચ્છ ભારત અભિયાન અને ભારતમાં ખુલ્લામાં શૌચ બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ હાઈવે પર શૌચાલય સુવિધા હોવી એ પ્રવાસીઓના મૌલિક અધિકાર ગણવામાં હાઈવે પર શૌચાલયની અપીલ કરી છે. ભારતમાં મોદી સરકાર દ્વારા જોરશોરથી સ્વચ્છ ભારત અભિયાન અને ભારતને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે હાઈવે પર શૌચાલયની સુવિધા હોવી એ મુસાફરો કે પ્રવાસીઓનો મૌલિક અધિકાર છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે વર્ષ 2016-17 હિમાચલ પ્રદેશમાં લગભગ 2 લાખ વાહનો 84 લાખ જેટલા પ્રવાસીઓને લઈને આવે છે. આ ઉપરાંત નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર દૈનિક 5,000થી વધુ બસો પસાર થાય છે. આટલી મોટી સંખ્યામાં લોકોના ધસારા હોવા છતાં હાઈવે પર શૌચાલયની કોઈ સુવિધા નથી, જેના કારણે પ્રવાસીઓએ જાહેરમાં શૌચ અથવા પેશાબ કરવા માટે જવું પડે છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ શર્માની ખંડપીઠે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે પર શૌચાલયની કોઈ સુવિધા ન હોવી ખરેખર ચિંતાનો વિષય છે. આ સુવિધાના અભાવે પ્રવાસીઓએ દિવસ અને રાત્રિ દરમિયાન ખુલ્લામાં શૌચ અને પેશાબ કરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે, જેનાથી એક બાજુ પર્યાવરણને નુકસાન પહોંચે છે તો બીજી બાજુ પ્રદૂષણ પણ ફેલાય છે. સરકારે આ બાબતે ખૂબ જ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. મહત્વનું છે કે સત્તાવાર રીતે ખુલ્લામાં શૌચ મુક્ત રાજ્યનો દરજ્જો મેળવનાર હિમાચલ પ્રદેશ ભારતનું બીજું રાજ્ય બની ગયું છે, જો કે વાસ્તવિક આંકડાઓ કંઈક અલગ તસવીર રજૂ કરી રહ્યા છે. ન્યાયમિત્ર દેવેન ખન્નાની રિપોર્ટ મુજબ રાજ્યમાં વર્ષ 2006-07 થી 2010-11 દરમિયાન 1 કરોડ શૌચાલય બન્યા છે, પરંતુ તેમાંથી મોટા ભાગના શૌચાલય બેકાર પડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આ સાથે જ બુલેટિનમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર. ફાઇનલ મેચમાં પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ફોર્મ અને ઇતિહાસ બંને અત્યારે ભારતના પક્ષમાં છે, જો કે તેમ છતાં વિરાટ સેના પાકિસ્તાનને હળવાશથી લેવાના મૂડમાં નથી. ખાસ કરીને પાકિસ્તાનની ટીમમાં ઇજાગ્રસ્ત બોલર આમિરની આવતીકાલે મેચમાં વાપસી થઈ રહી છે, જેથી પાકિસ્તાનની બોલિંગ વધુ મજબૂત બનશે. આમિર ઉપરાંત પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી જુનૈદ ખાન પણ અત્યારે શાનદાર ફોર્મમાં છે અને તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી ચૂક્યા છે. તે જોતા આવતીકાલે ફરી એકવાર પાકિસ્તાનના ઝડપી બોલરો સામે દુનિયાની સૌથી મજબૂત બેટિંગ લાઇનઅપ ટક્કર થશે. જોકે ભારતના બેટ્સમેનો પણ પોતાના પૂરા રંગમાં હશે. ઓપનર રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી ચૂક્યો છે, જ્યારે શિખર ધવન પણ 1 સદી અને 2 અડધી સદી ફટકારી ચૂક્યો છે, તો કેપ્ટન કોહલી પણ 2 અડધી સદી ફટકારી ચૂક્યો છે. લોઅર ઓર્ડરના બેટ્સમેનોને હજી કોઈ વિશેષ તક મળી નથી, પરંતુ જે મેચમાં તક મળી તેમાં યુવરાજસિંહ અને ધોની 1-1 અડધી સદી ફટકારી ચૂક્યા છે. આમ ભારતની બેટિંગ લાઇનઅપ પણ ફોર્મમાં દેખાઈ રહેશે, ત્યારે આ બેટિંગ લાઇનઅપના દમ પર ભારત આવતીકાલની મેચ જીતવા માટે ફેવરેટ રહેશે. ભારતના બોલરો પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની જોડી શરૂઆતની ઓવરમાં હરીફ ટીમ પર દબાણ સર્જવા સક્ષમ છે, જ્યારે સ્પિનરો પણ પોતાનો રોલ યોગ્ય રીતે ભજવી રહ્યા છે, ત્યારે આવતીકાલે પાકિસ્તાન સામે મેચ રોમાંચક બની રહેશે તેવી દર્શકોને આશા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
તો સીએન સુપ્રભાતમાં બસ આટલું જ. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો સીએન 24 ન્યૂઝ. નમસ્કાર.